धारासभ्य ललितभाई कगथराणी आगेवानीमां म्युनिसिपल कमिश्नर ने कोंग्रेस द्वारा रजूआत करवामां आवी हती। गुजरात प्रदेश कोंग्रेस समितिना कार्यकारी प्रमुख अने धारासभ्य ललितभाई कगथराणी आगेवानीमां आजरोज राजकोट महानगरपालिकाना म्युनिसिपल कमिश्नर ने रजूआत करवामां आवी, जे आवतीकाले आसो सुद 3ના રોજ ચાલો કોંગ્રેસની સાથે માના દ્વારેના રેલી અંતર્ગત રૂટ ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું પ્રચાર સાહિત્ય લગાડવામાં આવેલ કે જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે, તેમજ બેનરના પ્રચાર સાહિત્યના નાણાં ભરપાઈ કરવામાં આવ્યા હોવા છતાં રાજકોટ મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી ઠેક ઠેકાણે રેલીના રૂટ ઉપરથી ઝંડા ધજા પતાકા ઉતારવામાં આવી રહ્યા છે। त्यारे राजकोट महानगरपालिकानी भाजप जेवी भेदी नीति धरावता दबाण हटाव शाखाना वडा तरीके भाजप द्वारा बेसाडवामां आवेल बारैया अने अधिकारीओ उपर निशान टांक्यु हतुं अने कह्युं के शा माटे कोंग्रेसनो कार्यक्रम होय त्यारे ज झंडा धजा हटावामां आवे छे, भाजपना केम उतारवामां आवता नथी? ज्यारे भाजपनी झंडी धजा रोज रोशनी शाखाना वाहनो द्वारा लगाडवामां आवे छे, त्यारे महानगरपालिकानुं तंत्र केम आंख आडા કાન કરે છે અને કેમ છેક 6 માસ સુધી ભાજપની ઝંડીઓ ઉતારવામાં નથી આવતી? એકને ખોળ અને બીજાને ગોળ જેવી નીતિ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કેમ અપનાવવામાં આવે છે? જો આમ ચાલુ રહેશે તો રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદીએ કોંગ્રેસની મ્યુનિસિપલ કમિશનરને ચીમકી આપતા જણાવ્યું કે જો આવું ચાલુ રહેશે તો આગામી સમયમાં ભાજપની ઝંડી ઝંડા કોંગ્રેસના કાર્યકરો ઉતારશે અને કોઈ પણ બનાવ બને તેની તમામ જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની રહેશે, તેવું મ્યુનિસિપલ કમિશનરને રજૂઆતમાં જણાવ્યું છે। આગામી 28 તારીખે કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત ચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર આ યાત્રાનું આયોજન કરવામાં આવેલું। આ યાત્રા રેસકોર્સ ગ્રાઉન્ડેથી સરદારજીના સ્ટેચ્યુએ હારતોરા કરી અને ઇન્દિરાજીના સ્ટેચ્યુએ હાર કરી તોરા કરીને 150 ફૂટ રિંગ રોડ ઉપરથી ખોડલધામ બાજુ જવા માટે પ્રયાણ કરવાના, ત્યારે રાજકોટ શહેરમાં આવતા 150 ફૂટ રિંગ રોડ ઉપર અને આ રૂટ ઉપર કોંગ્રેસ પાર્ટીએ પોતાના ધજા પતાકડા લગાડેલા, પણ આ કોંગ્રેસ પાર્ટીના ધ્વજ જોઈને ભારતીય જનતા પાર્ટીને પેટમાં તેલ રેડાણું અને એને કોર્પોરેશનમાં સૂચના આપી ગઈકાલે અને પરમ દિવસે 6-6 ગાડીઓ છૂટીને અમારા તમામ ધજા પતાકડાઓ ધ્વજો ઉતારી લીધા અને અમે એમ કીધું કે અમે લોકશાહીમાં જ ભાજપના ઝંડાઓ વર્ષોથી આ રોડ ઉપર લાગે જ, ત્યારે તમે કોઈ ઉતારતા નથી ને અમારા ઝંડા શું કામ ઉતારો છો? અમે પરમિશન પણ લીધેલી, પણ કોર્પોરેશનમાં ધજા પતાકડા લગાડવાની કોઈ પણ ચાર્જ નથી અને એ પરમિશનની જરૂર નથી, તેમ છતાંય અમારા ધ્વજા અમારી ધજા બધી પતાકડાઓ અમારા ધ્વજ બધાએ ઉતારી લીધા। રાત્રે 10 વાગે અમારા કોંગ્રેસના કાર્યકરોએ આ ગાડીઓ પકડી અને રોકી અને વિડીયો શૂટિંગ કરીને ટીવી મીડિયામાં આપ સૌ મિત્રોને આપ્યા હતા। ગઈકાલે પણ પાછા આ ધજા અમારી ધ્વજ બધાએ ઉતારી લીધા, એની સામે આજે અમે કમિશનરને રજૂઆત કરવા આવ્યા હતા કે આ આ નિયમો અમને સુકામ, ભાજપને સુકામ નહીં, આપણે લોકશાહીમાં જીવી તાનાશાહીમાં નહીં સરમુક્તશાહીમાં નહીં, કોંગ્રેસના ધ્વજ પતાકડા દેખીને ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ કેમ રેડાય છે? આ માનસિકતા સુકામ? સરમુક્તશાહીની વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે, ત્યારે મને એવું લાગે છે કે આ 22ની ચૂંટણીમાં ભાજપની ખુરશી ડલવા માંડી, હવે એને ખતરો દેખાય છે કે અમારું શાસન જાય એવું છે। કોંગ્રેસનો જે રીતે માહોલ બનતો જાય છે, જે રીતે કોંગ્રેસ પાર્ટીની તાકાત વધતી રહી છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટી ડામાડોળ થઈ ગઈ હોય એવું દેખાય છે। આ જે ધ્વજા પતાકડા ભારતીય જનતા પાર્ટીના ઈશારે જ ઉતર્યા હોય એના તમામ અધિકારીઓ સાથે રાત્રે પણ પરમ દિવસે પણ મેં વાત કરેલી, ત્યારે એમ કીધું કે અમને ઉપરથી 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 એટલે કોણ ઉપરથી, એટલે આજે અમે કમિશનરને મળવા આવ્યા હતા કે ભાઈ તમારા ઓર્ડરની વાત કરે છે આ, એટલે કમિશનરે કીધું કે હું હમણાં તપાસ કરીને આપને કહું છું, પણ ભારતીય જનતા પાર્ટીના શાસન અધિકારીઓએ જ આ વાત કરી હોય અને પતાકડા ઉતરાવ્યા હોય અમારી ધ્વજું ઉતારી હોય એવું સ્પષ્ટ દેખાય છે।
એટલે આજે અમને કમિશનરે કીધું છે કે તમારા જે જે અમે ધ્વજો ઉતાર્યા છે એ બધા જ તમને પાછા આપવામાં આવશે।